નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભૂલકા સાગર વિદ્યા ભવનમાં જાણવા જેવું જોઈએ તો કે મણિપુરી નૃત્ય વિશે આપણે જોઈએ તો કે મણિપુરી નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્ર એ મુખ્ય ભાગ ભજવ્યો હતો તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું હતું એટલે કે મણિપુરી નૃત્યનું ત્યારે ઉદ્ભવ થયો હતો ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્ય પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચિયતા નંદી પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમ વિષદ ચર્ચા કરી છે તમિલનાડુ જેને તાંજોર પણ કહી શકાય છે ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હતો એટલે કે ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ કઈ રીતે થયો તો કે તાંજોર તમિલનાડી તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો અને ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો લાખો રૂપિયા આપીને પણ આ નૃત્ય શીખે છે અને ત્યારબાદ જ્યારે એને આગળ પ્રગતિ માટે આ નૃત્યની જરૂર પડે છે ત્યારે અનેક પ્રકારે એવોર્ડ અને પ્રકાશનો પણ આપવામાં આવે છે આ નૃત્ય તરીકે એટલે કે જ્યારે પણ સ્પર્ધા કેવું હોય ત્યારે આ નૃત્યનું ખૂબ જ મહત્ત્વ આપણા ભારત દેશમાં જોવા મળે છે હવે જોઈએ આગળનો ફકરો કુચીપુડી ભારતના અગ્રણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં ગામમાં થયો હતો આ યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે એટલે કે નૃત્યનો તો ઉદભવ થયો જ હતો એ સમયમાં પરંતુ સાથે સાથે નાટકો અને એની પણ પરંપરા આ નૃત્ય સાથે સંકળાયેલી જોવા મળે છે બિહુ બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે ઢોલ પેપા એટલે કે ભેંસના સિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય એટલે કે સાધન એવું અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં પણ કરવામાં આવે છે એટલે કે પરંપરા આ રીતે નૃત્ય કરવાની છે અને લોકો વાર પ્રસંગે આ નૃત્ય કરે છે હવે જાણવા જેવું જોઈએ તો કે મધ્ય યુગમાં શાસ્ત્રીય નૃત્ય તરીકે કેટલા નૃત્યોનો સમાવેશ થયો હતો તો જોઈએ તો કે ભરતનાટ્યમ કુચીપુડી કથક મણિપુર ઓડિશા ઓડિસી અને કથક આટલા નૃત્યનો સમાવેશ થયેલો જોવા મળે છે હવે જોઈએ આગળનો પેરેગ્રાફ હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ચિત્રકલા અને લઘુચિત્રોની પરંપરા ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે લઘુચિત્ર એટલે શું તો કે નાના કદના ચિત્ર જે તમે અહીંયા ફોટો ફ્રેમ આપવામાં આવેલી છે ચિત્ર ચોપડીમાં એ તમે જોઈ શકો છો કે લઘુચિત્ર કોને કહી શકાય લઘુચિત્ર કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવે છે એટલે કે કાગળ લગાડી દેવામાં આવે છે અને એની ઉપર કાપડ મૂકી અને પછી આ ચિત્ર તૈયાર થાય છે પ્રાચીનતમ લઘુચિત્ર આપણને તાડપત્ર અને લાકડા પર દોરેલા મળી આવ્યા છે એટલે કે નીચે લાકડું હોય અને ઉપર કાગળ અને એની ઉપર કાપડ હોય એ રીતે પણ મળી આવ્યા છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા જોવા મળે છે એટલે કે ગ્રંથોમાં પણ આ ચિત્રોની પૂરેપૂરી રીતે નિર્માણ યુક્તિ કરવામાં આવેલી છે મુઘલ કાળમાં તેનો બહુ જ વિકાસ થયો હતો કારણ કે એ સમયના રાજાઓ લેખો સાહિત્ય અને ચિત્રકલાના ખૂબ જ શોખીન હતા મુઘલ બાદશાહ અકબર જહાંગીર શાહજહાંએ કુશલ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું એટલે કે જેટલા ચિત્ર એ સમયમાં ચિત્રકારો બનાવતા હતા એને સાબાસી આપી અને પ્રોત્સાહન રૂપે એને અનેક વસ્તુઓ આપતા અને આશ્વાસન આપતા તથા ચિત્રશાળાઓની પણ સ્થાપના કરાવી હતી કે ઘણા બધા ચિત્રકારો એ ચિત્રશાળામાં રહી એના ચિત્ર એના મનના ભાવો એ ચિત્રમાં વ્યક્ત કરે મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્ર દોર્યા છે રાજદરબારના દ્રશ્યો યુદ્ધના દ્રશ્યો શિકાર દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા એટલે કે એ સમયમાં જે રાજાઓ ચિત્રકારોને પ્રોત્સાહન આપતા હતા એકબીજાને ભેટ આપતા હતા તો કઈ રીતે તો કે બાદશાહ અને એના નજીકના લોકો એટલે કે એના પ્રદેશમાં જે લોકો વસતા એની સાથે એ ચિત્રો જોઈ શકતા હતા ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્ર પણ જોવા મળે હસ્તપ્રત એટલે કે સાથે લખાયેલા લેખો એમાં આવા લઘુચિત્રની પણ નિમણૂક કરવામાં આવી એટલે કે એ પણ જોવા મળે છે હજી એ ત્યાં સચવાયેલા છે આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજનું પ્રતિબિંબ પડે છે કે એ સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા એની આજીવિકા કેવી રીતે ચલાવતા હતા તમામ વસ્તુ એ ચિત્ર દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે હવે જોઈએ આગળનો ફકરો ચિત્રની શૈલી ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા તો કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો હતો એટલે કે એ રાજ્યોએ મુઘલ સામ્રાજ્ય પતી ગયું એટલે કે એનો આખો યુગ જતો રહ્યો ત્યારબાદ ક્ષેત્રીય રાજ્યોએ પણ આ ચિત્રકલાને આશ્વાસન આપી આશ્રય આપ્યો જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું મેવાડ જોધપુર બુંદી કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રનું પણ સર્જન કરાવ્યું હતું એટલે કે ક્ષેત્રીય રાજ્યોએ પણ ભગવાનના ચિત્રોનું પણ નિમણૂક અને નિર્માણ કરાવ્યું હતું સત્તરમી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ એટલે કે ઘણો બધો વિકાસ જોવા મળ્યો જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસે છે જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા કાંગડા શૈલીનો વિકાસ થયો આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે અઢારમી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એક કાંગડા શૈલીની વિશેષતા રહી હતી એટલે કે પહાડી શૈલીમાં જઈ પહાડી વિસ્તારોમાં જઈ ત્યાં ચિત્રોનું નિર્માણ કરતા હતા એટલે એ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવતું અને ઘણા કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પણ બોધકથા લઈ અને પછી પોતાની શૈલી વિકસાવી અને વાદળી લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ પણ એ ચિત્રમાં જોવા મળતો હતો રાજપૂતોની વીરતા ભરી ગાથા બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખે છે રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી રાજપૂત એટલે કે રાજા રજવાડાઓનો યુગ તો કે એ કોની સાથે કઈ રીતે જોડાયેલા હતા તો કે એ લોકો પોતાના આદર્શ અને વીરતા સાથે કે પોતે જ્યારે યુદ્ધ કરવા જાય છે ત્યારે એના આદર્શોનું એના સંસ્કારોનું મૂલ્ય કેટલું છે અને એક વીરતા એટલે કે વીર તરીકે યુદ્ધમાં કઈ રીતે ભાગ ભજવશે એ સાથે જોડાયેલું હતું રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા એટલે કે એના આદર્શ અને એના મૂલ્યને આ ચારણ અને બારોટો પોતાની એક નવી જ શૈલીમાં એને વર્ણવતા હતા ગીતો દ્વારા આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ મિત્રતા પ્રેમ વીરતા ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા હતા એક માણસ તરીકેના જે સદગુણો હોવા જોઈએ રાજપૂતોમાં એ તમામની પણ ચર્ચા કરવામાં આવતી હતી રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ પોત માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દેતી હતી એટલે કે એ સમયમાં સ્ત્રીઓ પણ પોતાના ધર્મ માટે પોતાના પ્રાણ કરવા પડે તો એ પણ કરી દેતી હતી રાજપૂત સ્ત્રીઓ પણ સુરવીરતામાં પાછી પડે એમ નહોતી તેઓ જીવન અને મરણ બંનેના સુરવીર પતિના પગલે ચાલતી હતી સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે એટલે કે પોતાની પત્ની એ રાજાઓની જે પત્ની હતી એ પણ જો પોતાના રાજા સાથે મરવું પડે તો એમાં એ પીછેહટ ન કરતી અને એ એક રાણી તરીકે પણ યુદ્ધમાં પણ જતી હતી જરૂર પડે તો આ રીતે એની પણ વીરતાની નોંધણી કરવામાં આવેલી છે અને પતિ મૃત્યુ પામે એટલે એની સાથે સાથે બળતી ચિતામાં પતિ પત્ની બેસી જાય એ રીતે પણ એની સતી પ્રથાનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે હવે જોઈએ આગળનો ફકરો પીર સુફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એટલે કે ધર્મ શું છે તો કે તમે કેવી ભક્તિ કરો છો કેવા ભગવાનના માર્ગે ચાલો છો એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ માનવતાની સેવા એટલે કે એકબીજા માનવોની મદદ તમે કઈ રીતે કરો છો સમયાંતરે સુફી જુદા જુદા શિલા સિલસિલામાં વહેંચાઈ ગયા એટલે કે વિભાગોમાં શ્રેણીમાં સિલસિલાના પીર માર્ગદર્શક હતા એટલે કે માર્ગદર્શન આપતા હતા ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા પીરના શિષ્યોને મુરીદ તરીકે પણ ઓળખવામાં આવતા ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સુફી સંતોમાં અજભેરના પ્રસિદ્ધ સુફી સંત મોઈનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે તેમણે ભારતના સંપ્રદાયની શરૂઆત કરી ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગજ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા અહીં વાત કરવામાં આવે છે મુસલમાનોની અને એ લોકો કઈ રીતે પોતાના ભગવાનને માને છે માનવતા દાખવે છે એ તમામની ચર્ચા થયેલી છે પાળિયા તો તો કે કે પાળિયા શું છે સામે પાળ થઈ ઉભા રહેનાર અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી પ્રથા હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે આવા પાળિયાને સતીના પાળિયા પણ કહે છે એટલે કે યુદ્ધમાં લડતા લડતા જ્યારે પોતાનો પતિ મૃત્યુ પામે છે અને એના મૃત્યુ પછી એની જ આ એનું જ આખું પ્રતિબિંબ એક પાળિયા તરીકે ઊભું કરવામાં આવે એને પાળિયા કહે છે હવે જોઈએ ગણો ફકરો મંદિરો ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મોળી મોર્યકાળથી થઈ તેમને ગુપ્ત કાળ દરમિયાન વેગ મળ્યો ગુપ્તકાળને સરચનાત્મક મંદિરોનો પણ કાળ કહેવામાં આવે છે મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકાર છે જેમાં નાગર શૈલી દ્રવિડ શૈલી અને વૈસર શૈલીનો પણ સમાવેશ થાય છે એટલે કે મંદિરોનું બાંધકામ ક્યારથી થયું તો કે મૌર્ય કાળથી લઈને ગુપ્તકાળના સુવર્ણ યુગ સુધી આ મંદિરોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું હવે આ ત્રણેય શૈલીઓ શું છે એ જોઈએ તો કે નાગર શૈલી પાંચમી સદીમાં પાંચમી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયમાંથી માંડી વિદ્યા સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને કહેવાય નાગર શૈલી એટલે કે પાંચમી સદી પછી ઉત્તર ભારતમાં જેટલા મંદિરો સ્થપાયા એ છે નાગર શૈલી આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખારવાળા બનાવવામાં આવતા આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર કોણા કોડીસા સૂર્યમંદિરનું તેમજ ખજુરાહનું મહાદેવ મંદિર વગેરે મંદિરોના સમાવેશ થાય છે તો કે નાગર શૈલીમાં કયા કયા મંદિરો બન્યા તો એની અહીં માહિતી આપવામાં આવેલી છે અને જગન્નાથ મંદિર એની જે વિશેષતા આપવામાં આવેલી છે તો કે ઈંડાકાર શિખરોવાળા અને પંચાયતન શૈલીને આધારે બન્યા એ શૈલી તમને અહીં જોવા મળે છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો હવે જોઈએ આગળનો ફકરો દ્રવિડ શૈલી તો કે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે જેમાં તમિલનાડુ દક્ષિણ આંધ્ર કેરલ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે કૃષ્ણા નદીની કન્યાકુમારી સુધી જોવા મળે છે આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વરનું મંદિર મીનાક્ષી મંદિર મહાબલીપુરમનું રથ મંદિર વગેરેનો સમાવેશ જોવા મળે છે તો કે દ્રવિડ શૈલીમાં એટલે કે દક્ષિણમાં જે મંદિરો વિકાસ હતા રાજા રજવાડાઓના સમયમાં એની વાત કરવામાં આવેલી છે આકાર કેવો છે કેવી રીતે બનાવવામાં આવ્યું એ તમે ચિત્રમાં જોઈ શકો છો હવે જોઈએ આગળનો ફકરો વેસર શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ હતી વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે એટલે કે એમાં શિખરોવાળા ઈંડાકાર પણ એમાં જોવા મળે છે અને નવી જ અદભુત શૈલીનો બંને શૈલીને વિકાસ પામી વેસર શૈલી તૈયાર કરવામાં આવી આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે કર્ણાટકમાં એ હોય મંદિર આવેલું છે આ શૈલીના મંદિરોમાં હોય સળેશ્વર મંદિર જે કર્ણાટકમાં છે અને ચેન્ના કેશવ મંદિર જે બેલુર કર્ણાટક વગેરે મંદિરોનો સમાવેશ તમને આ શૈલીમાં જોવા મળે છે એટલે કે બે બંને શૈલીને મળી મેળવી અને જે ત્રીજી શૈલી તૈયાર થાય છે એ છે વૈસર શૈલી અને એ જ મંદિરનું ચિત્ર તમે જોઈ શકો છો આ પાઠ અહીં પૂર્ણ થાય છે નમસ્કાર